नमस्कार विद्यार्थी मित्रों, आपरे छेले उत्पादन ना साधनों विषे माहिती मेळवी के उत्पादन ना साधनों केटला छे अने क्या क्या छे, जेमा आपरे जमीन मूरी श्रम अने नियोजन अथवा तो नियोजक विषे माहिती मेळवी। हवे आपरे आजे उत्पादन ना साधनों नी फारवणी एटले वेचणी, के उत्पादन ना साधनों नी फारवणी कई रीतना करवी, क्यां करवी, केम करवी, एना विषे आपणे आजे माहिती मेळवानी छे। तो जे साधनों आपणे जाण्या, जमीन मूरी श्रम नियोजक, हवे एनी फाळवणी विषे आपणे माहिती मेळवानी छे। तो आपणा पॉइंटનું नाम छे उत्पादनના સાધનોની ફાળવણી। માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, માનવી એટલે મનુષ્યની જે જરૂરિયાતો છે એ કોઈ દિવસ પૂરી થતી નથી। કેવી છે તો કે અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા રહેતી નથી। અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો છે એ મર્યાદિત છે। આપણી જરૂરિયાત છે અમર્યાદિત છે, એક જરૂરિયાત પૂરી કરીએ તો બીજી જરૂરિયાત આપણી ઊભી થઈ જાય, ત્રીજી જરૂરિયાત ઊભી થઈ જાય, એમ જરૂરિયાતનો ક્રમ છે એક પછી એક આવેલા રાખે। એટલે આપણી જરૂરિયાત છે અમર્યાદિત છે, પરંતુ આ જરૂરિયાતને પૂરી કરવા માટે જે સાધનો છે આપણી પાસે, પછી એ સાધન કુદરતી હોય કે આપણે નિર્માણ કર્યા હોય, એ સાધનો બધા આપણી પાસે કેવા છે તો કે મર્યાદિત છે। વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી। વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જેની પાસે સાધનો અમર્યાદિત છે, અનલિમિટેડ સાધનો છે, એવો એકય દેશ નથી। બધા જ દેશ પાસે જે સાધનો છે એ કેવા છે, ઓછા જ છે અથવા તો મર્યાદિત જ છે। ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે, એટલે કે જે સાધનો છે એની અછત એટલે એ ઓછા જ રહેવાના છે, એની તંગી જ રહેશે। પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ આપણે કરી શકાય છે। તો દરેક દેશે પોતાના જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ ક્યાં, કેમ અને કેટલા પ્રમાણમાં કરવો એ પ્રશ્ન તો ઊભો જ છે બધા દેશ પાસે। એટલે પોતાના સાધનોની ફાળવણી એને કઈ રીતના કરવી અથવા તો કેમ કરવી એની ચર્ચા આપણે નીચેના મુદ્દાઓ સમજી અને કરશું। તો સાધનોના ફાળવણીમાં આપણે પહેલો મુદ્દો જોશું અમર્યાદિત જરૂરિયાતો। માનવીની જરૂરિયાત કેવી છે તો કે અમર્યાદિત, જેની કોઈ સીમા હોતી નથી, જેનો કોઈ અંત હોતો નથી। એક જરૂરિયાત સંતોષીએ એટલે બીજી જરૂરિયાત ઊભી થાય, બીજી સંતોષીએ એટલે ત્રીજી કે ચોથી જરૂરિયાત ઊભી થાય, જેને આપણે સંતોષવી પડે। તો જોઈએ આપણે, માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે। અસંખ્ય એટલે ઘણી બધી છે, એક કે બે ને જેને ગણી ન શકાય એવી અસંખ્ય, અને પાછી કેવી છે, મર્યાદા વગરની છે, અમર્યાદિત છે, જેની કંઈ સીમા નથી। વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે। મેં તમને હમણાં જ વાત કરી કે એક જરૂરિયાત સંતોષી એટલે બીજી જરૂરિયાત ઊભી થાય, ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, અને ઘણી જરૂરિયાત તો એવી છે કે ફરજિયાતપણે આપણે એને વારંવાર સંતોષવી પડે છે। જેમ કે આપણે તરસ લાગવી, ઉદાહરણ તરીકે નાનું એવું ઉદાહરણ છે કે તરસ લાગવી તો આપણે આખા દિવસમાં એક વખત પાણી પી લઈએ તો ન ચાલે, આપણે ઘણી વખત પાણી પીવું પડે, ભોજન બનાવી લેવું પડે। તો એ જરૂરિયાત કેવી છે તો કે વારંવાર સંતોષવી પડે તેવી છે। તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે, અત્યારે યુગ આધુનિક યુગ છે, તો આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે પણ ઘણી જરૂરિયાતો ઉદ્ભવી હોય અને આપણે એને પૂરી કરવી પડે। આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે, ઘણા કારણો એવા છે કે આપણી જરૂરિયાત છે એને અમર્યાદિત બનાવી દે છે। આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે, કે કઈ જરૂરિયાત મારા માટે અત્યારે અગત્યની છે કે કઈ જરૂરિયાત અગત્યની નથી, એનો આપણે ક્રમ પસંદ કરવો પડે છે। બધી જ જરૂરિયાત એકી સાથે સંતોષાય એ શક્ય નથી, જેની જરૂર વધુ હોય તો એ જરૂરિયાત પહેલી સંતોષવી અને જેની જરૂર નથી એનો ક્રમ આપણે બીજો અથવા ત્રીજો રાખવો,
એટલે પહેલા મુદ્દામાં આપણે એમ કહેવામાં આવે છે કે આપણી જરૂરિયાત અમર્યાદિત છે, તો આપણે પસંદગી કરવી પડે કે કઈ જરૂરિયાત પહેલી સંતોષવી અને કઈ જરૂરિયાત પછી સંતોષવી. કારણ તો કે આપણી પાસે સાધનો છે એ કેવા છે, તો કે અમર્યાદિત છે. સમજાણો? એના પછી જોઈએ આપણે બીજો પોઈન્ટ, જરૂરિયાતોમાં અગત્યતાનો ક્રમ. એટલે જરૂરિયાતો તો ઘણી બધી છે, પણ ભાઈ કઈ જરૂરિયાત ખૂબ જ અગત્યની છે કે જેને આપણે પહેલો ક્રમ આપીએ અથવા તો પ્રથમ એને સંતોષીએ? તો જોઈએ આપણે. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે, એટલે કે આપણા માટે કઈ જરૂરિયાત મહત્વની છે, તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યતાનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની ન હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યતાનો ક્રમ નક્કી કરવો પડે છે. હવે હું તમને આપણા નાના એવા ઘરનું ઉદાહરણ આપું કે આપણા ઘરમાં આપણી જે મોટી બહેન હોય એની સગાઈ થઈ ગઈ હોય અને એના હવે લગ્ન લેવાના હોય, તો પપ્પા પાસે લગ્ન લેવાના જે પૈસા હતા અથવા તો જે કંઈ પણ આવક છે એ પપ્પાએ સંગ્રહ કરી રાખી હતી કે બેનના લગ્ન લેવાના છે એટલે એમાં ખર્ચો કરશું આપણે. પણ બન્યું એવું કે આ વખતે નાના ભાઈનું એડમિશન છે એ ડિગ્રી જે લેવાની છે એમાં એડમિશન લેવાનું છે, તો હવે આ વર્ષ એનું ન બગડે એ માટે એ જે એડમિશન લેવું એ જરૂરી છે, અથવા તો એ ક્રમ છે એ અગત્યનો છે, અથવા તો એ જરૂરિયાત છે એ અગત્યની છે. આપણે બેનના લગ્ન તો આપણે 6 મહિના અથવા તો વર્ષ દિવસ પછી પણ આગળ ધપાવી અને કરી શકીએ, પણ આ જે વર્ષનો સવાલ છે અથવા તો એનો ડિગ્રીનો સવાલ છે, એના ભણતરનો સવાલ છે, એના અભ્યાસનો સવાલ છે, એના ભવિષ્યનો પ્રશ્ન છે, એટલે ત્યાં એડમિશન લેવા માટે જે ઓલા લગ્ન માટેના પૈસા છે એ પૈસા જો ખર્ચવા પડે તો એ ખર્ચવા જોઈએ. એક ક્રમ એને પ્રથમ આપવો જોઈએ અને બીજો ક્રમ લગ્નને આપવો જોઈએ.